હેલો એન્ડ વેલકમ ગાઈઝ, આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અગાઉના 3 લેક્ચરની અંદર આપણે અવયવીકરણની વાત કરી હતી કે અવયવીકરણની અંદર આપણે જે ભણ્યા એમાં પહેલા લેક્ચરમાં તો કે અવયવીકરણની પ્રસ્તાવના જોઈ, બીજા લેક્ચરમાં એના ઉદાહરણ જોયા, ત્રીજા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી. હવે આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયમાં ત્રીજો દાખલો પોગ્યા હતા, અવયવ મેળવો, એની વાત કરીશું. તો જુઓ મિત્રો, અત્યાર સુધી આપણે જોતા હતા એમાં માત્ર 2 કે 3 પદો આપેલા હતા કે જેમાંથી આપણે સામાન્ય કાઢી અને ફટાફટ જવાબ લઈ આવતા હતા. અહીંયા કણે 4 પદો આપેલા છે. તો હવે શું કરીશું? તો કે ભાઈ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 4 પદો આપેલા હોય ત્યારે શું કરવાનું? તો કે ભાઈ આવું એક સરસ મજાનો કામુસ કરવાનો, જેની અંદર પહેલાં 2 પદો ગોઠવવાના અને બીજા એક કામુસમાં બીજા 2 પદો ગોઠવવાના. આવું આવડે? તો કે હા. કરવાનું શું? પહેલાં 2 પદો છે એને એક કામુસમાં લખી નાખો, બીજા 2 પદો છે એને કામુસમાં લખી નાખો. હવે મિત્રો, સરળતાથી આ પેલા 2 પદો છે, આ 2 પદોમાં સરખું શું? તો કે આ એક્સ અહીંયા છે ને અહીંયા છે, તો એમાંથી એક્સ હું કાઢી લઉં તો વધે શું? તો કે જો 2x નો વર્ગ એટલે 2x હતા ને, એમાંથી 1x નીકળો તો બધા કેટલા? 1x વધતાના વધતાના x નીકળી ગયો એટલે શું વધ્યું? y. એટલે કે પ્રથમ અને બીજા પદમાંથી આપણે xને સામાન્ય કાઢ્યો, x પ્લસ y આ બાકીનું પદ વધ્યું અને આપણે કૌંસમાં લખ્યો પ્લસના પ્લસ. એવી જ રીતે આ 2 પદ છે, ત્રીજું અને ચોથું. ત્રીજા અને ચોથા 2 પદમાંથી સરખું શું છે? તો કે 8, જે આપણને એ નજરે પડે. તો આપણે 8ને સામાન્ય કાઢી લઈએ, વધ્યું શું? તો કે એક્સ પ્લસ વાય. હવે જુઓ મિત્રો, આ એક્સ પ્લસ વાય અને એક્સ પ્લસ વાય બંને કૌંસ એક સરખા છે? તો કે હા. તો આપણે એને કૌંસમાં લખીશું. બીજા કૌંસની અંદર આ પહેલાં સામાન્ય કાઢ્યો તો એ, અને પછી સામાન્ય કાઢ્યો તો એની નિશાની સહિત લખીશું એક્સ પ્લસ વાય અને એક્સ પ્લસ 8. એનો મતલબ એ કે આપણો આ જે રકમ હતી એનો જવાબ શું આવ્યો? તો કે આવો કંઈક મળ્યો. એકદમ સહેલો અને મસ્ત અને ઇઝી. આવી જ રીતે બીજો દાખલો છે મિત્રો, એની હું રકમ લખી લઉં, 15xy માઇનસ 6x પ્લસ 5y માઇનસ 2. ચાલો જેમ સોપાન કીધા તે પ્રમાણે કૌંસ કરીએ, પહેલું પદ અને બીજું પદ લખીએ, ત્રીજું પદ અને ચોથું પદ લખીએ. હવે આ બંને પદોમાંથી સામાન્ય શું નીકળે? તો કે ભાઈ મિત્રો, આપણે 8મા ધોરણમાં ભણીએ છીએ અને આપણને જનરલી આમ આંકડાઓ જોઈ, સંખ્યા જોઈને આપણને ખબર પડી જતી હોય કે આ સંખ્યા કયા પાડામાં આવે અને આ સંખ્યા કયા પાડામાં આવે, બરાબર ને? અને જો એમ ખબર ન પડે તો ભૂલી જાઓ. 15ના અવયવો પડી નાખો, 3×5×x×y આપણને આવડે જ છે, 3×2×x એ આપણે તો ભૂલ્યા નથી, આપણે ઉદાહરણ કરી કરીને ગાંડા થઈ ગયા હતા. હવે આ 2માંથી સરખું શું? તો કે 3×3 xx, આ 3x સામાન્ય નીકળો. વધ્યું શું? તો કે 5y માઇનસના માઇનસ, અહીંયા શું વધ્યું? તો કે 2. હવે આ 2 પદમાંથી સામાન્ય શું નીકળે? તો કે કંઈ નથી નીકળતું ભાઈ, 2 પદમાં કાંઈ સરખું નથી. આવી જ્યારે કન્ડિશન આપણી સમક્ષ આવે ત્યારે હંમેશા બંને પદમાંથી એક તો સામાન્ય નીકળે જ. શું સામાન્ય નીકળે? 1. ત્યારે 1નો સહારો લેવાનો, બરાબર ને? તો બંને કૌંસ આપણા 1 આવી ગયા. જે બાકીના સામાન્ય કાઢેલા હતા એને ફરીવાર લખી નાખી 1 વખત, એકદમ ઇઝીથી. શું કરવાનું મિત્રો? સૌથી પહેલાં જ્યારે આવી રકમો આપેલી હોય ને આપણને મગજમાં આઈડિયા ના આવે તો પહેલાંનું વિભાજન કરી નાખો. અધરવાઇઝ તમને જો ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ 15 છે તો 3ના પાડામાં આવે અને 6 છે 3ના પાડામાં આવે, તો 2માંથી 1 3 તો નીકળે જ છે.
અને બેમાં એક્સ એક્સ થઈ છે તો એક્સ પણ નીકળશે. તો જુઓ અહીંયા ખાલી તમે ત્રણ એક્સ પહેલાં લખી લ્યો. હવે વિચારો કે ભાઈ તમને હું કેટલા વડે ગુણું તો પંદર આવે, તો કે ત્રણ પચા ને પંદર તો પાંચ આવ્યા, અને અહીંયા એક્સ કાઢી લીધો તો વધ્યું શું તો કહેવાય. ત્યાર પછી અહીંયા છ છે તેમાંથી ત્રણ તો આપણે લખી લીધા, તો ત્રણને કેટલા વડે ગુણું તો છ આવે, તો કે ત્રણ દૂ ને છ એટલે બે. તો આમ વિચારીને પણ તમે લખી શકો છો. આપણને જેમ સહેલું અને સરળ લાગે એ પ્રમાણે આપણે લખીને દાખલો કરવાનો. ત્રીજો દાખલો જોઈએ મિત્રો. ત્રીજા દાખલાની રકમ એ એક્સ પ્લસ બી એક્સ માઇનસ એ વાય માઇનસ બી વાય. ચાલો મિત્રો, આપણને જેમ કીધું હતું એ બેના જૂથ બનાવીએ. પ્રથમ બે પદ અને અંતિમ બે પદ. પણ મિત્રો અહીંયા ધ્યાન આપજો. હવે જો અહીંયા મેં માઇનસ લીધા, હવે અહીંયા માઇનસ લીધા તો અંદર નિશાની છે એ શું થાય, તો કે ચેન્જ થાય. જો માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય. તો અહીંયા કણે ઉપર જુઓ નિશાની કઈ છે, માઇનસની, તો અંદરની નિશાની કેવી આવશે, પ્લસ. શા માટે, તો કે આ નિશાની જ્યારે કાઉન્સને ગુરશે ત્યારે ઓછે વધતે ઓછા મળી ગયા, તો કે હા. આપણી જે ચાર નિશાનીઓ હતી કઈ કઈ, ઓછા ગુણ્યા ઓછા બરાબર વધતા, વધતા ગુણ્યા ઓછા બરાબર ઓછા, ઓછા ગુણ્યા વધતા બરાબર ઓછા, અને વધતા ગુણ્યા વધતા બરાબર વધતા. આ નિશાની જે ચાર છે આપણે ક્યારેય નહીં ભૂલીએ, જ્યાં સુધી અવયવીકરણ ભણીએ છીએ કે ઇવન ગણિત ભણીએ છીએ ત્યાં સુધી. આ પહેલો નિયમ, આ બીજો નિયમ, આ ત્રીજો નિયમ અને આ ચોથો શું છે, તો કે ઓછે ઓછે વધતા, વધતે ઓછે ઓછા, ઓછે વધતે ઓછા, અને વધતે વધતે વધતા. એ આપણને આવડે જ છે. તો જુઓ અહીંયા કણે જ્યારે માઇનસની નિશાની સામાન્ય નીકળે ત્યારે પાછળના પદની નિશાનીઓ ચેન્જ થાય. એનો મતલબ શું, તો કે જુઓ અહીંયા કણે એ વાય છે ને માઇનસ હતા, એમાંથી આપણે માઇનસ કાઢી લીધા, તો એ માઇનસ હતા તો કેવા થઈ ગયા, પ્લસ થઈ ગયા. આ માઇનસ હતું તો એ પણ કેવું થયું, એ પ્લસ, તો એ પણ પ્લસ થઈ ગયું. હવે આગળ આ બે પાસે સરખું શું છે, તો કે એક્સ. વધ્યું શું, તો કે એ પ્લસ બી, અહીંયા માઇનસ. આ બે પાસે સરખું તું કે વાય. વધ્યું શું, તો કે એ પ્લસ બી. હવે જુઓ બંને કાઉન્સ એક આવી ગયા, તો કે યસ. તો આ બે પદ, બે કાઉન્સ જ્યારે એક સરખા આવી જાય ત્યારે એકવાર લખી નાખવાના, પાછળ જે વધ્યું એને પણ બીજા કાઉન્સમાં લખી નાખવાનું. એટલે કે આ સામાન્ય કાઢેલું અને પછી આ બીજું પદ નિશાની સહિત સામાન્ય કાઢેલું. તો આ વાત થઈ ઉદાહરણ નંબર ત્રણ. ઉદાહરણ નંબર ચાર જોઈએ મિત્રો. પંદર પી ક્યુ વત્તા પંદર વત્તા નવ ક્યુ વત્તા પચીસ પી. હવે જુઓ મિત્રો, આવી રીતે આપણી સમક્ષ જ્યારે આપેલું હોય ત્યારે શું કરવાનું, તો કે જુઓ ભાઈ પહેલાં જનરલી જોઈ લેવાનું આ બધા પદો એક સરખા જ છે, બરાબર ને. પણ આ બધા પદો એક સરખા છે, પણ બધા પદોમાં સામાન્ય કાઢવા જઈએ તો કંઈક અલગ અલગ આવશે. એટલે સૌથી પહેલાં તો આપણે પદોને ગોઠવવા પડશે. તો આ જે પચીસવાળું પદ છે ને આપણે અહીંયા લઈ આવીએ. આ નવ ક્યુ વત્તા પંદર આવું કંઈક કરીએ. હવે બબેના જૂથ કરીએ. હવે બેમાંથી સામાન્ય કાઢીએ,
એમ ખબર ન પડે તો શું કરીશું, લખી નાખવાનું અવયવો પાડીને. 15 છે તો 3 × 5 ગુણ્યા પી ગુણ્યા ક્યુ, 25 છે તો 5 × 5 ગુણ્યા પી, એવી જ રીતે 9 છે 3 × 3 ગુણ્યા ક્યુ, 15 છે તો 3 × 5. ચાલો હવે સામાન્ય કાઢીએ તો કે 5 5 પી પી, 5p કોમન નીકળ્યા, વધ્યું શું કે 3q + 5 એવી રીતે અહીંયા પ્લસ છે તો આમાંથી શું સામાન્ય નીકળશે તો કે 3 3 કાઢી લ્યો, 3 સામાન્ય, વધ્યું શું તો કે 3q + 5. હવે જુઓ 3q + 5 3q + 5 આવી ગયા તો કે હા, તો બેયને એક કૌંસમાં લખી નાખીએ. હવે જે સામાન્ય કાઢેલા હતા એને પણ આપણે એક કૌંસમાં લખી નાખીએ. ક્લિયર? તમે તમારી બુકમાં ઉતારી લેજો મિત્રો આરે આરે. હવે આનું આપણે જે 5મું ઉદાહરણ છે એ જોઈ લઈએ. પાંચમું ઉદાહરણ મિત્રો, z-7 + 7xy - xyz. જુઓ મિત્રો આવી રીતે રકમ આપેલી છે. આવી રીતે રકમ આપેલી હોય ત્યારે આપણે શું કરીશું સૌથી પહેલાં તો કે ભાઈ પદોને યોગ્ય રીતે ગોઠવીશું. આ એક્સ વાય ઝેડવાળું પદ હું આગળ લઈ આવું છું નિશાની સહિત, માઇનસ એટલે માઇનસ, અને આ પદને આપણે પાછળ જવા દઈએ. ચાલો હવે બબે પદોની જોડી બનાવી દઈએ. જોજો મિત્રો અહીંયા કારણે એક્સ વાય ઝેડની આગળ કૌંસની પહેલાં માઇનસ સામાન્ય કાઢ્યા તો આ પ્લસ છે કેવા થઈ જાય, માઇનસ, કારણ કે આપણે હમણાં જોયું તો વધતે ઓછે ઓછા, ઓછે ઓછે વધતા. તો અહીંયા જે માઇનસ નીકળે ત્યારે બધી નિશાનીઓ ચેન્જ થાય. હવે આ બે પદોમાંથી સામાન્ય શું નીકળે છે તો કે ભાઈ કાંઈ નથી નીકળતું, પણ કાંઈ ન નીકળતું હોય ત્યારે એક નીકળે. હવે અહીંયા માઇનસ તો કાઢવાના જ છે સાથે સાથે, તો કે અહીંયા જુઓ એક્સ વાય બે સામાન્ય નીકળે, વધશે શું તો કે z-7. તો આ z-7 z-7 બંને કૌંસ એક સરખા આવી ગયા. બેને કૌંસમાં જે સામાન્ય કાઢેલું છે અને જે બીજા સામાન્ય કાઢેલું છે બંનેને આપણે એક કૌંસમાં લખી નાખીએ, એટલે z-7 અને 1 - xy. તો મિત્રો આ વાત થઈ ઉદાહરણ નંબર 5 જે આપણી સમક્ષ છે, તમે તમારી બુકમાં ઉતારી શકો છો. હવે આ ત્રીજો દાખલો હતો સ્વાધ્યાય 14.1 અવયવ પાડો, એની અંદર જે નેક્સ્ટ ટોપિક છે એ છે ભાઈ નિત્યસમનો ઉપયોગ કરીને અવયવીકરણ, એની વાત કરીએ. પણ આ હું પહેલાં ભૂસી નાખું છું મિત્રો જેથી કરીને નિત્યસમના જે સૂત્રો છે સમજવામાં આપણને સરળતા રહે. ત્યાર પછીનો ટોપિક આવે છે નિ
નિત્ય સમનો ઉપયોગ કરીને અવયવીકરણ. તો જુઓ મિત્રો, નિત્યસમનું સૂત્ર એટલે શું, એના જે સૂત્રો છે એનું આપણે વાત કરીએ. આ બધા જ સૂત્ર આપણને મોટે આવડવા જોઈએ. એના માટે સૌથી પહેલા આપણે શું કરીશું, તો કે જુઓ પહેલું સૂત્ર, a પ્લસ બી આખા કૌંસનો વર્ગ છે, બરોબર ને? તો આનું સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે કરીશું, તો કે ભાઈ પ્રથમ પદનો વર્ગ, એટલે પ્રથમ પદ કયું છે, તો કે એ, એનો વર્ગ. અહીંયા જે નિશાની હોય એ જ નિશાની આપણે નિયમના બે એક લેવાના થશે, આ પહેલું પદ એને ગુણ્યા બીજું પદ છેલ્લે, તો કે વત્તા ફરજિયાત. અહીંયા કણે માઇનસની નિશાની હોય તો પણ આપણે શું લેવાનું, પ્લસ, અને જે છેલ્લું પદ છે એનો પણ આપણે વર્ગ કરીશું. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ, તો કે ભાઈ એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ. તો આ જે આપણને જવાબ મળ્યો એ શું છે, તો કે નિત્યસમનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ મેળવ્યો. તો જ્યારે બે સંખ્યાઓ, બે પદો આ રીતે આપેલા હોય અને બંને પદની ઉપર કૌંસની માથે વર્ગ આપેલો હોય, તેનું વિસ્તરણ કરવા માટે આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું. આ સૂત્ર આવડશે તો જ આપણે એનું વિસ્તરણ કરી શકીશું. સૂત્ર શું છે ફરીવાર બોલું છું મિત્રો, પ્રથમ પદનો વર્ગ, કૌંસમાં જે નિશાની આપેલી છે નિશાની, આ નિયમના બે આપણે લઈ આવવાના છે. ક્યાંથી? તો કે આ માથે વર્ગ છે એટલા માટે, બરાબર ને? તો નિયમના બે લઈ આવવાના, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, એટલે કે આ બંને પદનો ગુણાકાર, બંને વચ્ચે કોઈ નિશાની નથી, એનો મતલબ શું થાય, તો કે બંનેનો સંબંધ ગુણાકારનો. આ નિશાની છે ફરજિયાત, પ્લસ ફરજિયાત, અને છેલ્લે અંતિમ પદનો વર્ગ. બધાનું સાદુરૂપ આપીએ એટલે શું આવ્યું, તો કે એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ. આ સૂત્ર નંબર એક. એવી જ રીતે જે પ્લસવાળું હતું એના બદલે આ વખતે માઇનસવાળું છે. જોઈ લઈએ આપણે માઇનસવાળું શું થશે, તો કે પ્રથમ પદનો વર્ગ, જે નિશાની છે નિશાની, નિયમના બે, પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા ફરજિયાત બીજા પદનો વર્ગ. આપી દઈએ સાદુરૂપ, એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ. તો જુઓ મિત્રો, પ્રથમ પદમાં મધ્યમ પદની નિશાની પ્લસ હતી, એટલા માટે ટુ એ બી કેવા આવ્યા હતા, પ્લસ આવ્યા. અહીંયા મધ્યમ પદની નિશાની માઇનસ છે, તો અહીંયા ટુ એ બી કેવા આવ્યા, માઇનસ. આનું સાદુરૂપ આપીએ મિત્રો, એ પ્લસ બી બીજા કૌંસમાં એ માઇનસ બી. આવું પદ જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે પ્રથમ પદનો વર્ગ, વચ્ચે માઇનસની નિશાની અને અંતિમ પદનો વર્ગ આમ લખી નાખવાનો. એનો મતલબ શું થાય, તો કે આપણી પાસે જ્યારે આવી સિચ્યુએશન આવે કે પ્રથમ પદનો વર્ગ હોય, વચ્ચે માઇનસની નિશાની હોય અને અંતિમ બીજા પદનો વર્ગ હોય, તો આનું સાદુરૂપ તમે આવી રીતે આપી શકો, પ્રથમ પદનું વર્ગમૂળ પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ બીજા કૌંસમાં પ્રથમ પદનું વર્ગમૂળ માઇનસ અંતિમ પદનું વર્ગમૂળ. એટલે કે એક વખત વત્તા કરીને લખો, બીજી વાર માઇનસ કરીને લખો, કે પ્લસ કરીને લખો અને માઇનસ કરીને. ત્યાર પછીનું આપણે જોઈ લઈએ. તો જુઓ બે પાસે એક્સ એક્સ છે, કે હા છે, તો પ્રથમ પદનો વર્ગ પ્લસ, હવે જે બે અલગ અલગ પદ છે બેનો સરવાળો, એને ગુણ્યા એક્સ, વધતા છેલ્લે અંતિમ બે પદોનો સરવાળો એ બી. તો આ અંતિમ સૂત્ર કંઈક આવવું છે, એક્સનો વર્ગ મધ્યમ પદમાં જે છે એ અને બી બેનો સરવાળો અને છેલ્લે અંતિમ પદનો ગુણાકાર. આવું પણ આપણે કરી શકીએ. તો આ વાત થઈ નિત્યસમના સૂત્રની. ફરી વાત, નિત્યસમના સૂત્ર જે ચાર છે એ ચારે ચાર સૂત્ર આપણી સમક્ષ લખેલા છે મિત્રો. હું હાઈલાઇટ કરીશ જેથી કરીને આપણને ખ્યાલ આવે. સૂત્ર નંબર એક, સૂત્ર નંબર બે, સૂત્ર નંબર ત્રણ અને સૂત્ર નંબર ચાર. આ ચારે ચાર સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યના છે. આવું પદ જ્યારે આપણી સમક્ષ આપેલું હોય
તો આનો વર્ગની રીતે આપણે વિસ્તરણ કેમ કરીએ? તો કે પ્રથમ પદનો વર્ગ જે નિશાની હોય એ નિશાની નિયમના બે પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2ab વત્તા ફરજિયાત અંતિમ પદનો વર્ગ, બરાબર? એવી જ રીતે જો વચ્ચે માઇનસ આપેલા છે તો શું કરીશું? તો કે ભાઈ પ્રથમ પદનો વર્ગ માઇનસની નિશાની નિયમના બે પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા ફરજિયાત બીજા પદનો વર્ગ, એટલે એ વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ. આવી રીતે જ્યારે આપણી સામે આપેલું એક કૌંસમાં એ પ્લસ બી અને બીજા કૌંસમાં એ માઇનસ બી, તો આનું વિસ્તરણ કરતી વખતે આપણે શું કરીશું? તો કે ભાઈ એ વર્ગ માઇનસ બી વર્ગ, ખાલી શું કરીશું? એ વર્ગ માઇનસ બી વર્ગ. એ શા માટે આવ્યું મિત્રો? તો કે જુઓ, આપણે કંઈ ગણતરી નથી કરવાની, પણ તમને સમજાવું છું કેવી રીતે આવ્યું. તો કે આ એ છે યાની એને ગુણશે એટલે એનો વર્ગ આવ્યો. તો કે હા, આ એ છે આ બીને ગુણશે એટલે શું આવશે? તો કે વત્તે ઓછે ઓછા, સોરી વત્તે ઓછે ઓછા એ ગુણ્યા બી એટલે એ બી. હવે આ બી છે એ આને ગુણશે એટલે વત્તે વત્તે વત્તા શું આવશે? એ બી વત્તે ઓછે ઓછા બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ. હવે જુઓ મિત્રો, આ એ બી માઇનસ છે ને એ બી પ્લસ છે, બંને ઉડી ગયા. તો કે યસ, વધ્યું શું? તો કે એ વર્ગ માઇનસ બી વર્ગ. જુઓ, એ વર્ગ માઇનસ બી વર્ગ આવી ગયું, એ વર્ગ માઇનસ બી વર્ગ. તો જ્યારે આપણી સામે આવી રીતે પદ આપેલા હોય કે એ પ્લસ બી બીજા કૌંસમાં એ માઇનસ બી, તો એનું સાદુરૂપ કેવી રીતે થશે? તો કે એ વર્ગ માઇનસ બી વર્ગ કરી અને આપણે એનું સાદુરૂપ કરી શકીએ છીએ. તો વાત થઈ નિત્યસમના સૂત્રની મિત્રો, જે આપણી સમક્ષ આપેલું છે. આપણે ત્રીજા સૂત્રની વાત કરીએ. હવે જોઈ લઈએ છેલ્લું અને ફાઇનલ સૂત્ર, જે છે એક્સ પ્લસ એ બીજા કૌંસમાં એક્સ પ્લસ બી. તો એની અંદર શું કરવાનું છે? તો કે જુઓ મિત્રો, આ એક્સ છે એક્સને ગુણે એટલે એક્સનો વર્ગ થયો. હવે આ એક્સ છે એ સાથે ગુણાકારના સંબંધમાં છે અને બી સાથે ગુણાકારના સંબંધમાં, તો એ પ્લસ બી એને ગુણ્યા એક્સ, છેલ્લે વત્તા ફરજિયાત અને એ બીનો ગુણાકાર એટલે એ બી. તો એ જે આપણે અહીંયા જોયું. તો આ વાત કરી નિત્યશ્રમના ચાર સૂત્રની. આશા રાખીશ મિત્રો કે આ ચારે ચાર સૂત્ર તમે તમારી પાકી બુકમાં લખી વ્યવસ્થિત ઓછામાં ઓછા લેસન માટે 5 વખત લખી અને આપણા નિત્યશ્રમના સૂત્રો પાકા કરી લેશું, જેથી આપણા મગજની અંદર કોઈ કન્ફ્યુઝન ન રહે. આગળ ભવિષ્યમાં જ્યારે આપણે પાછા જોડાઈએ ત્યારે શું કરીશું? તો કે આ નિત્યશ્રમના સૂત્રનો ઉપયોગ કરીને જ અવયવીકરણની આગળના જે સ્વાધ્યાય છે, દાખલાઓ છે, આપણે ભણવાના થશે. તો મિત્રો, આશા રાખીશ કે આપણે જે કંઈ ભણ્યા, જે સમજીએ, તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તમારા મગજની અંદર જો કંઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરજો, અમે વાંચીને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. તો તમારા મિત્ર વર્તુળમાં મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ મિત્રો.